નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું આપ પરમાર આપસિલ સ્વાગત કરું છું આપ સૌને મિત્રો હેપ્પી દિવાળી તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પોલીસ વિભાગ વન વિભાગ ભરતી બાબતે મહત્ત ફિઝિકલ પરીક્ષા બાબતે ખૂબ જ મહત્ત્વનો ફેરફાર થયો છે તેના વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા તમે ટેલિગ્રામ ન જોડાયા હોય તે અવશે ત્યાં પણ જોડાઈ જજો તમને ત્યાં પણ હરેક માહિતી પહોંચાડવામાં આવે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કે ટેલિગ્રામ છે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ્યુ ટેલિગ્રામ છે ત્યાં પણ તમે અવશે જોડાઈ જજો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો કે પોલીસ વન વન વિભાગમાં વક થ્રીની ભરતી માટે હવે એક જ ફિઝિકલ ટેસ્ટ લેવાઈ શકે મિત્રો જે પોલીસ વન વિભાગ હોય વક કોઈ પણ ભરતી હોય તો એક જ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે બીજી મહત્વની અપડેટ છે તે પણ જોઈશું તે ડીઆરસોની બનાવી રહેજો તો મિત્રો થોડા સમય પહેલાં પર ભરતીમાં દોડવો કરી હાર્ટ હાર્ટ ફ્લોરથી મૃત્યુ પામેલા યુવકના કિસ્સાને ધ્યાનમાં રાખીને સરકાર હવે શારીરિક યોગ્ય કસોટી માટે કેટલા પરિવર્તનો લાવવા વિચારી રહી છે પોલીસમાં લોકરક્ષક દર રાજ્ય પોલીસ અને અનુમાત દર અને જેલ સિપાહી સહિતની જગ્યાઓ તથા વન વિભાગ પોલીસ ગાર્ડની જગ્યાઓ માટે થતી ભરતી માટે શારીરિક કસોટી શક્ય હોય તો સમાનતા લાવી અને વિભાગની આ જગ્યાઓ માટે એક જ વાર કસોટી લેવાની પદ્ધતિ અપનાવી રહી છે આ અંગે સરકાર વિચારણા ચાલી રહી છે મુખ્યમંત્રી હસ્તેની સૂચના સૂચના આવ્યા બાદ ગયા બુધવારે ગૃહ સચિવ અને મુખ્યમંત્રી અધિક મુખ્ય સચિવ વચ્ચે બેઠક યોજાઈ હતી તો પછી શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તથા સરકારના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા મુદ્દે એક બેઠક થઈ હતી જોકે આ બેઠક લેવા નિર્ણય જાહેર કરાયો નથી પરંતુ આગામી સમયમાં આ અંગેની શું ઘોષણા કરી શકે તેવું સરકાર સૂત્રો જણાવ્યું છે પોલીસની ભરતીમાં ઉમરા પાંચ કિલોમીટર સુધી સદ ભરવાનું રહે છે ત્યારે બીટ કાર્ડની ભરતીમાં ભરતીમાં મિત્રો જેટલી દોડની જરૂર છે તે નવી વિચારધારા પદ્ધતિ અઢો બંનેના દોડ અંત સમાન કહી શકાય છે તો મિત્રો આ બંનેના વિકલ્પ છે અને જો આમ કરવું આમ જો જો આમ કરવું શક્ય બનશે તો એક જ ઉમેદવારી અને એક જ ભરતીમાં સામેલ થાય છે અને આ શારીરિક કસોટી માટે અલગ અલગ દિવસ અને સ્થળ ઉપસ્થિત દેવાના બદલે એક જ કામ કોમન કસોટીઓ હાજર હાજર રહીને તે મેળવેલા ગુણક અને ઉગ્યતા આધાર મૂલ્યાંકન થશે આ મિત્રો ઉમેદવાર અલગ અલગ સ્થળે અને અને દિવસ પરીક્ષાઓને હાજર રહેવાની અને કંટાળાજનક પ્રક્રિયા મુક્તિ મુક્તિ મળી શકે છે તો મિત્રો ભર ભરતીમાં કોચિંગ ક્લાસનો વિકલ્પ સુધી પણ કવાયત છે સરકારના સૂત્રોને જણાવ્યું છે કે ઘણા કિસ્સામાં ભરતી પરીક્ષા ગેરરીતિ કિસ્સામાં ભરતી માટે કોચિંગ ક્લાસ સંચાલકોની શંકાસ્પદ ભૂમિકા પણ આવી છે તે બાબતે આવા ક્લાસમાં નિર્ભર રહેવાના બદલે યુવાનો ભરતી માટે જરૂરી અભ્યાસ જાતે જ કરી શકે તે હેતુથી અભ્યાસક્રમનું સરળીકરણ કરવાની દિશામાં પ્રયત્ન થઈ રહ્યો છે તો આ મિત્રો સરકાર દ્વારા મહત્ત્વનું જે અપડેટ આવી જશે બે એક બે દિવસો મિત્રો દ્વારા ઘોષણા થઈ જશે કે પોલીસ વર્ગ વિભાગમાં વર્ગની ભરતી માત્ર એક જ વિદ્યાર્થી લેવામાં આવશે તો મિત્રો આવીને અપડેટ ચેનલ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ